તારીખ 4 ઓક્ટોબર, આજનો દિન મહિમા, શ્યામજી કૃષ્ણ વર્મા. ચક ચકતું વિશાળ કપાળ, સોનેરી ફ્રેમના ચશ્મામાંથી ડોકાતી પ્રભાવશાળી આંખો, ભરાવદાર મૂછ, ફ્રેન્ચ કટ દાઢી, બ્રાઉન ઓવરકોટમાંથી નીતરતું પારદર્શી વ્યક્તિત્વ, આ બધાનો સરવાળો એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. ક્રાંતિવીર, કચ્છનું રતન અને પહેલા ગુજરાતી ઉદ્દામવાદી નેતા શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ તારીખ 4 ઓક્ટોબર 1857 ના રોજ કચ્છ માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. પ્રખર બુદ્ધિમત્તા દાખવી અભ્યાસ માટે મુંબઈ જઈ તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં ભારે નિપુણતા મેળવી. દરમિયાન સ્વામી દયાનંદના સંસર્ગમાં આવી દેશભક્તિ અને આર્ય સમાજના રંગે રંગાયા. તેમણે શ્યામજીને વિદેશ જઈ સ્વરાજની લડતના શ્રી ગણેશ કરવા પ્રેર્યા. વિદેશ જઈ હળદૂત થતા હિન્દી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસ શરૂ કર્યું. પારકી ભૂમિ પર રહીને દેશને આઝાદી અપાવવા માટે કફન બાંધીને ઇન્કલાબનો પલીતો ચાંપનાર તેઓ પ્રથમ ભારતીય પત્રકાર હતા. તેમની સરફરોશીનો નમૂનો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટના પ્રથમ અંકમાં જ જોવા મળે. મહાત્મા ગાંધી, ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિન ચંદ્ર પાલ, શ્રીમતી એની બેસંત જેવા અસંખ્ય મોટા દેશ નેતાઓની કાર્યશૈલીના તેઓ ટીકાકાર પણ હતા. તેમણે દેશભક્તોને પ્રેરણા આપવાનું અને ઘડવાનું કામ કર્યું. ઉપરાંત ભારતના ક્રાંતિકારોને પ્રેરણા તથા આર્થિક સહાય આપવામાં જરાય પાછીપાની કરી ન હતી. વીર સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી મદદ તો અજોડ ગણાય છે. મેક્સિમ ગોર્કીએ શ્યામજીને ભારતના મેઝીની કહીને બિરદાવ્યા હતા. આખર સુધી લડતા લડતા ઈસવીસન 1930માં તેમણે જીનીવામાં દેહ છોડ્યો. શ્યામજીના અસ્થિને જીનીવામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. 3 દાયકા સુધી વિદેશમાં રહીને બ્રિટિશ સલ્તનતની સામે પડનાર આ સપૂતના અસ્થિ 7.5 દાયકા પછી સ્વાધીનતાની હવામાં શ્વાસ લેવા ભારતમાં આવ્યા. ત્યારે તેને ગૂંગળામણ તો નહીં થઈ હોય, કેમ કે આઝાદી પછીના રાજકારણની હવાનો તેમને અહેસાસ ન હતો. 4 ઓક્ટોબર 2009 પંડિતજીના જન્મદિવસે આ સ્મારકનું ખાતમુહૂર્ત થયું. અહીં લંડનના ઇન્ડિયા હાઉસની ઇમારતનો અંદાજ મળશે. સ્વાતંત્ર્ય વીરોના ચિત્રો અને પુસ્તકો તેમજ સ્મૃતિચિહ્નો નિહાળીને નવી પેઢી રોમાંચિત થશે. માંડવી પાસે મસ્કા ગામ નજીકમાં વિશાળ પરિસરમાં પંડિતજી અને જીવન સંગીની ભાનુમતીની પ્રતિમાઓ પ્રેરણા આપશે. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે આ દેશની તરુણાઈને જોડવા માટેનો પ્રયાસ એ દિશાનું એક જવાબદારી ભર્યું સાત્વિક પગલું છે. અન્યાયની સામે સંઘર્ષ કરવો અંગ્રેજોના નાક નીચે. મિત્રો, જ્યાં અંગ્રેજ સલ્તનત તો ક્યારે સૂર્યાસ્ત નહોતો થતો એ ભૂમિ પર ઉભા રહીને આ શ્યામજી કૃષ્ણ વર્માએ અંગ્રેજ સલ્તનત ને લલકારી હતી. મિત્રો, જે દિવસે શ્યામજી કૃષ્ણ વર્માએ દેહ છોડ્યો ને 1930માં, એ વખતે આ દેશના આઝાદી સાથે જોડાયેલા અનેક લોકો હતા કે જેમણે શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપવાની ફુરસદ નહોતી મળી. અને જ્યારે ભગતસિંહને જેલમાં ખબર પડી લાહોરમાં કે શ્યામજીએ દેહ છોડ્યો છે, ત્યારે આ દેશની અંદર શ્યામજીને શ્રદ્ધાંજલિ આપવાનું કામ લાહોરની જેલમાં ભગતસિંહે કર્યું.